તો ફ્રેન્ડ્સ શિયાળાની ઠંડકની મહેસૂસ તમે કરતા જશો અને શિયાળો શરૂ થઈ ગયો છે હવે આવા શિયાળામાં જો તમે તમારું શરીર હષ્ટપુષ્ટ ન હોય તો ફ્રેન્ડ્સ ઘણી બધી બીમારીઓનું આક્રમણ થાય છે કારણ કે આવા શિયાળામાં જો શરીર એકદમ હષ્ટપુષ્ટ નહીં હોય તો શરદી ઉધરસ કફ કે પછી ઝીણી ઝીણી બીજી બીમારીઓ પણ થતી હોય છે તો ફ્રેન્ડ્સ તમારા શરીરને તમારે મજબૂત રાખવો તમારે ફક્ત ને ફક્ત એક વસ્તુનું સેવન કરવાનું છે આ વસ્તુનું સેવન કરવાથી તમને ઘણો બધો એનો ફાયદો મળે છે અને ઘણા લોકો જે પાતળા દુબળા છે જે લોકોનું શરીર એકદમ પાતળું છે આમ જોવું પણ ગમતું નથી તો એ લોકો જો આ વસ્તુનું સેવન કરે તો એ લોકોને ઘણો બધો ફાયદો આપે છે ફ્રેન્ડ્સ ફાયદાની સાથે સાથે નુકસાન પણ હોય છે તો એ નુકસાન થોડાક છે અને ઘણા બધા ફાયદાઓ છે તો નુકસાનની ચર્ચા આપણે લાસ્ટમાં કરીશું અને પહેલાં આપણે એના ફાયદાઓ વિશે વાત કરીએ કે તેના ખાવાથી તેના શું ફાયદાઓ થાય છે તમે વિડીયોનું ટાઇટલ તો તમે જોઈ લીધું હશે કે હું એના વિશે વાત કરી રહી છું તો હું ફ્રેન્ડ્સ ખજૂર વિશે વાત કરી રહી છું ખજૂર કોને ના ગમે દરેક વ્યક્તિને ખજૂર ખાવું ખૂબ જ ગમે છે અને અત્યારે હવે શિયાળો છે હવે જો આવા શિયાળામાં નિયમિત ખજૂરનું સેવન કરીએ અને ફ્રેન્ડ્સ સેવન કરવા સાથે પણ કઈ રીતે આપણે એનું સેવન કરવું તે ખાસ જરૂરી છે કારણ કે ખાતા તો દરેક વ્યક્તિ હોય છે પરંતુ કઈ રીતે ખાવું જોઈએ એ આ ખાસ જોવાની જરૂર છે તો ફ્રેન્ડ્સ એ ખજૂરના ફાયદાઓ શું છે એમાં એના એમાં એવા કયા કોણ છે કે જે ખાવાથી આપણને ઘણા બધા ફાયદાઓ મળે છે તો વિડીયોમાં જતાં પહેલાં તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો અને હા વિડીયોની માહિતી તમને થોડી ઘણી પણ હેલ્પફુલ લાગી હોય નવાઈ લાગી હોય તો લાઈક શેર જરૂર કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો સૌથી પહેલા ફ્રેન્ડ્સ તો ખજૂરમાં પોટેશિયમની માત્રા ખૂબ જ માત્રામાં હોય છે જેના કારણે બીપી કંટ્રોલમાં રહે છે અને સ્ટ્રોક કે કોલેસ્ટ્રો કે હૃદયની બીમારી એ છે કે ખજૂરમાં આયરનનું પ્રમાણ સૌથી વધારે હોય છે જેનાથી હિમોગ્લોબની ખામી હોય તો તે પૂરતી કરે છે તો ખજૂર અને દૂધ નિયમિત તમારે ખાવું જોઈએ પછી ત્રીજો ફાયદો એ છે કે ખજૂરમાં ફાઈબરનું પ્રમાણ સૌથી વધારે હોય છે તેનાથી જે લોકોને પેટની સમસ્યાઓ હેરાન કરતી હોય કે પછી કબજીયાત વાળે ઘડે થઈ જતો હોય તો એ લોકોએ ખજૂરનું સેવન કરવું જોઈએ પાંચથી છ પીસ તમારે ખજૂરની ખાય તેની ઉપર ગરમ દૂધ કે ગરમ પાણી પી જવાનું છે જેનાથી જે કબજિયાત તમને ચોંટી ગયો કબજિયાત વાળે ઘરે હેરાન કરતો હોય છે તે હેરાન તમારા શરીરમાં મિનરલ્સ અને પ્રો વિટામિન્સની ખામી હોય કારણ કે હવે શિયાળો આવી ગયો છે તો વધુ પડતું આપણે પાણી નથી પીતા એના કારણે આપણા શરીરમાં મિનરલ્સની ખામી રહે તો તમે ખજૂરમાં સુગર પ્રોટીન્સ વિટામિન્સ અને મિનરલ્સનું પ્રમાણ વધુ હોય છે જેના કારણે જે તમારા શરીરમાં જે શુગર વિટામિન્સ અને મિનરલ્સની ખામી હોય છે તેની પૂર્તિ કરે છે પૂર અને દૂધનું સેવન નિયમિત કરવું જોઈએ પછી પાંચમો ફાયદો એ છે કે જે ગર્ભવતી મહિલાઓ છે તો ગર્ભવતી મહિલા ખજૂરનું સેવન કરે તો આવનાર બાળક જે આવનાર બાળક જન્મજાતથી જે બીમારીઓ રહે છે તે દૂર થાય છે છઠ્ઠો ફાયદો એ છે કે જેઓ તમને આંખોની કંઈ પણ સમસ્યા હોય ઘણા લોકોને તમે જોશો કે આંખોથી નાઇટ બ્લાઇન્ડનેસ હોય તો ફ્રેન્ડ્સ તમારે ખજૂરનું સેવન કરવું જોઈએ ખજૂરના સેવન કરવાથી આંખોની જે પણ સમસ્યા હોય છે તે દૂર થાય છે હવે સાતનો ફાયદો એ છે કે તમારા હાડકાં તમારે જો મજબૂત કરવા હોય તો ખજૂરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે તો તમે જો ખજૂરનું સેવન કરશો તો તમારા હાડકાં મજબૂત થાય છે અને ઘણીવાર તમે જોશો કે જે કોઈ લોકોનું એક્સિડન્ટ થયું હોય અને એ લોકોને ખજૂર કે ખારેક ખાવાનું કહે છે કારણ કે એનાથી હાડકાં મજબૂત થાય છે ખજૂરને ઘીમાં સાતળી કે પછી ખારેકને ઘીમાં સાતળી અને એનું સેવન કરવાથી તમારા હડકાં એકદમ મજબૂત થાય છે તો ફ્રેન્ડ્સ આ સાત ફાયદાઓ છે એનાથી પણ ઘણા વધારે ફાયદાઓ થાય છે પણ વિડીયો લાંબો થઈ જાય છે એટલા માટે હવે આપણે એના નુકસાન વિશે વાત કરીશું એના નુકસાન શું છે તો સૌથી પહેલું નુકસાન એ છે કે જે લોકોનું જે લોકોનો ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય તો ફ્રેન્ડ્સ ખજૂરમાં સુગરનું પ્રમાણ સૌથી વધારે હોય છે તો ફ્રેન્ડ્સ તમારે એનીથી બચવું જોઈએ જો તમને ડૉક્ટર તો જ તમારે ખજૂર ખાવાની છે ક્યારેક ક્યારેક એક એક કે બે પીસી તમે ખાઈ શકો છો હવે બીજું નુકસાન એ છે કે ખજૂર ખાવાથી વજન વધી જાય છે તો જે લોકોને વજન ઓલરેડી વધેલું હોય તો એ લોકો જો ખજૂર નિયમિત કે રોજ ખાતા હોય છે તો એ લોકોનું વજન વધારે વધી જાય છે તો તમારે એનાથી બચવાનું છે હવે ત્રીજું નુકસાન એ છે કે ખજૂર ખાવાથી ઘણીવાર ઝાડા પણ થઈ જાય છે જે લોકોને ખજૂર પચતું નથી તો એ લોકોને જાળાની પણ તકલીફ થઈ જાય છે પછી ચોથો ચોથું નુકસાન એ છે કે ખજૂર ખાવાથી ઘણીવાર એલર્જી પણ કંઈક પ્રકારની એલર્જી પણ થઈ જતી હોય છે તો તમને પણ જો આવું થતું હોય તો ખજૂર તમારે ન ખાવી કે ક્યારેક ક્યારેક જ ખાવી નિયમિત ન ખાવી તો આ ચાર નુકસાન છે અને સાત ફાયદાઓ છે તો આમાંથી તમને ફાયદાઓ કે નુકસાન જાણીને થોડી ઘણી નવાઈ લાગી હોય કે ઘણો ઘણો પણ તેનોથી ફાયદો મળ્યો હોય તો લાઇક શેર જરૂર કરી નાખજો અને ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અની માટે